નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 3, કેટલા ચોરસ એમાં આજે શીખીશું. આ પ્રકરણની અંદર આપણે પરિમિતિ વિશે શીખીશું, ક્ષેત્રફળ વિશે પણ શીખીશું. અહીંયા આપણને બિંદુઓથી બનેલ એક આકૃતિ આપી છે. બિંદુઓથી બનાવેલ કાગળ પરના લાલ ચોરસની બાજુ માપો. અહીંયા જે બિંદુઓથી બને લાલ ચોરસ છે એની બાજુનું માપ માપો. તો આપણે ફૂટપટ્ટીની મદદથી એનું માપ માપીએ. કેટલું થાય છે? 1 સેન્ટીમીટર. કેટલું થયું? 1 સેન્ટીમીટર. આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબચોરસ બને તે દોરો. શું કીધું છે? આવા 12 ચોરસ ભેગા કરીને જેટલા પણ લંબચોરસ બને એ તેટલા લંબચોરસ બનાવવાના છે આપણને. તો અહીંયા મેં 12 ચોરસનો ઉપયોગ કરીને જેટલા લંબચોરસ બનતા હતા એ બનાવ્યા છે. તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા? તો કેટલા લંબચોરસ બનાવી શક્યા આપણે? 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા લંબચોરસ બન્યા? 7 લંબચોરસ બની શક્યા ને. આ ચોરસની લંબચોરસમાં 3 અલગ અલગ પ્રકારના લંબચોરસ બન્યા છે. આ 2 લંબચોરસ સરખા છે, આ 4 લંબચોરસ સરખા છે અને આ 1 અલગ છે. તો આમાં કઈ રીતના લંબચોરસ બન્યા છે? તો 2 લંબચોરસ 12 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર, એટલે કે લંબાઈ એ કેટલું છે એની? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈનો. આનું માપ આપણે ફૂટપટ્ટીની મદદથી માપ્યું હતું ને આ 1. તો એ કેટલું આવ્યું હતું? 1 સેન્ટીમીટર. તો આ કેટલું થયું? 12 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર પહોળાઈ. તો 1 લંબચોરસ 12 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈ એવા કેટલા છે? 2 લંબચોરસ છે. એ જ રીતે આમાં કેટલા છે? 1, 2, 3. 3 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈ એવા કેટલા છે? 4. કેટલા છે? 3 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈ. સેન્ટીમીટર કેટલા? 1, 2, 3, 4. અને આ 1 કેટલો છે? 2 સેન્ટીમીટર એની લંબાઈ છે. 1, 2 અને 6 સેન્ટીમીટર પહોળાઈ. 1, 2, 3, 4, 5 અને 6. તો 1 લંબચોરસ કેટલાનો મળ્યો? 2 × 6 સેન્ટીમીટરનો, એટલે કે 2 સેન્ટીમીટર એની લંબાઈ છે અને 6 સેન્ટીમીટર એની પહોળાઈ છે. દરેક લંબચોરસ 12 સમાન ચોરસમાંથી બન્યા છે. દરેકે દરેક લંબચોરસ કેટલામાંથી બન્યા છે? 12 સરખા ચોરસમાંથી. તેથી દરેકનું ક્ષેત્રફળ સરખું છે. ક્ષેત્રફળ એટલે કે કોઈ પણ વસ્તુએ રોકેલી જગ્યા, એટલે કે આ લંબચોરસે કેટલા ચોરસ રોક્યા છે? 12. તો દરેકે દરેક લંબચોરસે કેટલા ચોરસ રોક્યા છે? 12. તો એનું ક્ષેત્રફળ દરેકનું કેવું થયું? સરખું. પરંતુ તેની હદની લંબાઈ અલગ અલગ છે. શું કીધું છે? એની હદની લંબાઈ અલગ અલગ છે. હદની લંબાઈ એટલે શું કહેવાશે? એને પરિમિતિ કહીશું. હદની લંબાઈને પરિમિતિ કહે છે. આ 1 લંબચોરસ છે. હદની લંબાઈ એટલે કે આ 12ની બાજુની જે છે એની 12ની બાજુની લંબાઈ. કોઈ પણ ચોરસ તમે દોરશો, આ લંબચોરસ છે એની જે આપણે આ 12ની બાજુની આજે આપણે પેન્સિલ વડે જે દોર્યું એની લંબાઈ.
તો આમની અંદર લંબચોરસના પરિમિતિનું ક્ષેત્રફળ અને ચોરસની પરિમિતિના ક્ષેત્રફળનું સૂત્ર, લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે એ આપણે જોઈ લઈએ. તો ચોરસની પરિમિતિ, અહીંયા એક ચોરસ આપેલો છે. પરિમિતિનું, પરિમિતિ એટલે શું કહેવાય? હદની લંબાઈ, એટલે કે આ જે હદ આપેલી હોય એની લંબાઈનો સરવાળો. તો અહીંયા ચોરસની પરિમિતિ શું થશે? ચોરસની ચારે બાજુઓ કેવી હોય? સરખી. તો શું? આ લંબાઈ વત્તા આ લંબાઈ વત્તા આ લંબાઈ વત્તા આ લંબાઈ, લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, એમ કેટલી લંબાઈનો સરવાળો થયો? બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો ચોરસની પરિમિતિ કેટલી આવી? આપણે લંબાઈને L રીતે લખીએ સંકેતમાં, તો કેટલી આવી ચોરસની પરિમિતિ? 4L. એ જ રીતે લંબચોરસની પરિમિતિ, તો લંબચોરસની અહીંયા આકૃતિ આપેલી છે, એમાં આ બંને લંબાઈ આ બંને પહોળાઈ. તો લંબચોરસની પરિમિતિ બરાબર, પરિમિતિનો સૂત્ર શું છે? હદની લંબાઈ, એટલે કે હદની જે લંબાઈ છે એનો સરવાળો. તો શું થશે? લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. તો શું થયું? 2 ગુણ્યા, આમાં લંબાઈ કેટલી છે? 2, વત્તા પહોળાઈ કેટલી છે? 2. તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબચોરસની પરિમિતિ બરાબર, આપણે લંબાઈને L સંકેત આપીશું અને પહોળાઈને B સંકેત આપીશું. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થયું? 2 કૌંસમાં L વત્તા B. હવે આગળ શું આપ્યું છે? કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે? કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે? તો આજે આપણને 3 અલગ અલગ પ્રકારના લંબચોરસ મળ્યા, એમાં કોની પરિમિતિ વધારે છે અને કોની પરિમિતિ ઓછી છે એ શોધીએ. કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે અને કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે એ શોધવા માટે પહેલાં આપણે 3 અલગ અલગ પ્રકારના જે લંબચોરસ આપણને મળ્યા હતા એની પરિમિતિ શોધી લઈએ. તો અહીંયા 12 × 1 સેન્ટીમીટર માપના લંબચોરસની પરિમિતિ, તો એની પરિમિતિ શોધવા માટે શું છે? એનું સૂત્ર, લંબચોરસની પરિમિતિ બરાબર, સૂત્ર શું છે? 2 કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ. તો આની અંદર લંબાઈ કેટલી છે? 2 કૌંસમાં લંબાઈની જગ્યાએ 12 વત્તા 1, પહોળાઈ 1 સેન્ટીમીટર છે, બરાબર 2. 12 વત્તા 1 કેટલા થશે? 13. પછી 13 ગુણ્યા 2 કેટલા થશે? 26 સેન્ટીમીટર. તો 12 × 1 સેન્ટીમીટર લંબાઈ માપના લંબચોરસની પરિમિતિ કેટલી આવી? 26 સેન્ટીમીટર. એ જ રીતે 2 × 6 સેન્ટીમીટર માપના લંબચોરસની પરિમિતિ, તો એ લંબચોરસની પરિમિતિ કેટલી છે? તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર. પહોળાઈ કેટલી છે? 6 સેન્ટીમીટર. તો 2 કૌંસમાં 2 વત્તા 6 કેટલા થશે? 8. તો 2 × 8, તો 2 × 8 કેટલા થશે? 16 સેન્ટીમીટર. તો 2 લંબાઈ અને 6 પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ કેટલી આવી? 16 સેન્ટીમીટર. હવે ત્રીજો લંબચોરસ, 3 લંબાઈ અને 4 પહોળાઈ સેન્ટીમીટર માપના લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિનું પહેલાં સૂત્ર, બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 લંબાઈની જગ્યાએ લંબાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર અને પહોળાઈ 4 સેન્ટીમીટર. તો કેટલા થયા? 2 × 3 વત્તા 4 કેટલા થશે? 7. તો 2 × 7 કેટલા થશે? 7 × 2 = 14 સેન્ટીમીટર. તો 3 લંબાઈ અને 4 પહોળાઈ સેન્ટીમીટરવાળા લંબચોરસની પરિમિતિ કેટલી મળી આપણને? 14 સેન્ટીમીટર. તો આપણો પ્રશ્ન શું હતો? કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે? આમાં કોની પરિમિતિ સૌથી વધારે છે? 26, એટલે કે કોની, કયા લંબચોરસની? 12 લંબાઈ અને 1 પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ. તો 12 લંબાઈ અને 1
પહોળાઈ સેન્ટીમીટર માપના લંબચોરસની પરિમિતિ સૌથી વધારે કેટલી છે? 26 સેન્ટીમીટર છે. કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે? તો કોની સૌથી ઓછી છે? 14 સેન્ટીમીટર. તો એ કોની છે? 3 લંબાઈ અને 4 પહોળાઈ. તો 3 લંબાઈ અને 4 પહોળાઈ સેન્ટીમીટર માપના લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી 14 સેન્ટીમીટર છે. કેટલી છે? સૌથી ઓછી 14 સેન્ટીમીટર. સૌથી વધારે કેટલી છે? 26 સેન્ટીમીટર. અને સૌથી ઓછી કેટલી છે? 14 સેન્ટીમીટર. આપણે હવે આગળ જોઈ લઈએ. અહીંયા આપી છે ટિકિટનું માપ. અહીંયા એક ટિકિટ આપી છે, એમાં અલગ અલગ ખાનામાં અહીંયા એ પ્રકારની ટિકિટ છે, અહીંયા બી, અહીંયા સી, અહીંયા ડી, અહીંયા ઈ અને અહીંયા એફ, એમ કુલ 6 અલગ અલગ ટિકિટ આપેલી છે. આ દરેકે દરેક ટિકિટનું માપ 1 સેન્ટીમીટર છે. દરેકે દરેક બાજુનું માપ 1 સેન્ટીમીટર છે. એક ચોરસ, આ જે ચોરસ છે એનું માપ 1 સેન્ટીમીટર છે. આ રસપ્રદ ટિકિટ જુઓ. આ ટિકિટ આમાં અલગ અલગ કેટલા પ્રકાર આપ્યા છે? એ, બી, સી, ડી, ઈ, એફ, એમ કુલ કેટલી જ ટિકિટો છે? 6 ટિકિટો છે. હવે અહીંયા આપી છે ટિકિટ એ દ્વારા 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે. શું આપ્યું છે આપણને? ટિકિટ એ દ્વારા 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? તો અહીંયા 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? દરેક ચોરસનું માપ કેટલું છે? 1 સેન્ટીમીટર. તો અહીંયા આપણે જોઈ લઈએ કેટલા ચોરસ ઢંકાય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. કેટલા ચોરસ ઢંકાય છે? 18 ચોરસ. અને ટિકિટ બી દ્વારા કેટલા ઢંકાય છે? તો આપણે એમાં પણ જોઈ લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા ચોરસ ઢંકાય છે? 8 ચોરસ. પછી આપણને આગળ શું આપ્યું છે? કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? આ જે 6 ટિકિટો છે એમાં કોનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? આ ટિકિટ 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? તો આપણે શું શોધવાનું છે? આ દરેકે દરેક ટિકિટમાં સૌથી વધારે ટિકિટનું ક્ષેત્રફળ કયું છે તે શોધવાનું છે. તો ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? હવે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે અને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે તે જોઈ લઈએ. ચોરસનું ક્ષેત્રફળ, અહીંયા ચોરસ આપેલો છે. ચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, આ બંનેનો ગુણાકાર કરીશું એટલે આ ચોરસે જેટલી પણ જગ્યા રોકી હશે એનું આપણને ક્ષેત્રફળ મળી જશે. ક્ષેત્રફળ એટલે કે કોઈ પણ વસ્તુએ રોકેલી જગ્યા. તો લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈને આપણે એલ સંકેત આપી દઈએ, એલ ગુણ્યા એલ. તો શું થયો? એલનો વર્ગ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું, કઈ સૂત્ર આવ્યું? એલનો વર્ગ. લંબચોરસનું ક્ષેત્રફળ તો એમાં શું થશે? લંબાઈ પહોળાઈ લંબાઈ પહોળાઈ, આ રીતનું એક લંબચોરસ છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરીશું એટલે આખા લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને મળી જશે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈને આપણે એલ સંકેતમાં લખીશું અને પહોળાઈને આપણે બી સંકેતમાં લખીશું. તો એલ ગુણ્યા બી એટલે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરીશું એટલે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળી જશે. કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? આ ટિકિટ 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? તો અહીંયા દરેકે દરેકનું આપણે ક્ષેત્રફળ શોધીએ. તો અહીંયા એ ટિકિટ આપી છે એને કેટલા ચોરસ ઢાંક્યા છે? તો જોઈ લઈએ.
કેટલા છે અહીંયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. એટલે આનું ક્ષેત્રફળ કેટલું થયું? 18 સેન્ટીમીટર. ચોરસ ઈનું ક્ષેત્રફળ કેટલું થયું? 18 સેન્ટીમીટર. ચોરસ બીનું ક્ષેત્રફળ કેટલું થયું? તો એ ગણી લઈએ. લંબાઈ કેટલી છે? 2. અને પહોળાઈ કેટલી છે? 1, 2, 3, 4. તો 2 × 4 કેટલા થશે? 8. તો બીનું કેટલું છે? 8 સેન્ટીમીટર. એ જ રીતે સીનું કેટલું છે? 1, 2, 3, 3 સેન્ટીમીટર લંબાઈ અને 2 સેન્ટીમીટર પહોળાઈ. તો 3 × 2 = 6. તો સીનું કેટલું છે? 6 સેન્ટીમીટર. ડીનું કેટલું છે? 1, 2, 3, 4. 4 સેન્ટીમીટર લંબાઈ અને 3 સેન્ટીમીટર પહોળાઈ. તો 4 × 3 કેટલા થશે? 12. તો ડીનું કેટલું થયું? 12 સેન્ટીમીટર. ઈનું કેટલું છે? ઈનું 2 સેન્ટીમીટર લંબાઈ અને 2 સેન્ટીમીટર પહોળાઈ. તો ઈનું કેટલું થયું? 4 સેન્ટીમીટર. અને એફનું કેટલું થયું? 3 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈ. તો કેટલું થયું? 4 × 3 = 12. તો એફનું કેટલું થયું? 12 સેન્ટીમીટર. તો અહીંયા આપણને શું આપી છે કે કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? આમાં કોનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો ટિકિટ એ. કેટલું? 18 સેન્ટીમીટર. તો કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો ટિકિટ એ. આ ટિકિટ 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? એ કેટલા ચોરસને ઢાંકે છે? તો 18 ચોરસને. 18 ચોરસ. સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો આ જે ટિકિટ એનું, એનું ક્ષેત્રફળ કેટલું છે? કેટલા ચોરસ મીટર? કેટલું છે? 18 ચોરસ સેન્ટીમીટર. એનું ક્ષેત્રફળ શોધવું હોય તો કઈ રીતે શોધીશું? ટિકિટ એનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 1, 2, 3, 4, 5, 6 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર. અને પહોળાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર. તો કેટલું થયું? 6 × 3 = 18 ચોરસ સેન્ટીમીટર થઈ ગયું ને. કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? આમાં કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? અહીંયા ટિકિટ એનું ક્ષેત્રફળ કેટલું છે? 18 સેન્ટીમીટર. બીનું કેટલું છે? 8 સેન્ટીમીટર. સીનું કેટલું છે? 6 સેન્ટીમીટર. ડીનું કેટલું છે? 12 સેન્ટીમીટર. ઈનું કેટલું છે? 4 સેન્ટીમીટર. અને એફનું કેટલું છે? 12 સેન્ટીમીટર. તો કઈ બે ટિકિટનું સરખું આવ્યું? ડી અને એફ. તો કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? ટિકિટ ડી અને એફ. દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? આ દરેકે દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? કેટલું છે? 12 સેન્ટીમીટર. કેટલું છે? 12 ચોરસ સેન્ટીમીટર. આપણે શોધી લઈએ કોઈ એક ટિકિટનું માપ. આપણે શોધી લઈએ ટિકિટ ડી ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 4 સેન્ટીમીટર. અને પહોળાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર. તો કેટલું થયું? 12 ચોરસ સેન્ટીમીટર.
સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? આમાં સૌથી નાની ટિકિટ કઈ છે? તો ઈ. એ કેટલું છે? 4 ચોરસ સેન્ટીમીટર. સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત શોધો. તફાવત એટલે શું શોધીશું? સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત ખાલી જગ્યા 4 ચોરસ સેન્ટીમીટર છે. તો તફાવત એટલે શું આવશે? બાદબાકી. સૌથી મોટી ટિકિટમાંથી સૌથી નાની ટિકિટને બાદ કરી દઈશું એટલે આપણને એ બંને વચ્ચેનો તફાવત મળી જશે. સૌથી મોટી ટિકિટ કેટલી છે? એ કેટલા સેન્ટીમીટર? 18 સેન્ટીમીટર. અને સૌથી નાની કેટલી છે? ઈ ટિકિટ 4 સેન્ટીમીટર. તો આપણે તફાવત શોધી લઈએ. સૌથી મોટી ટિકિટ નું ક્ષેત્રફળ, એમાંથી સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈએ. સૌથી મોટી કેટલી છે? 18 ચોરસ સેન્ટીમીટર. અને સૌથી નાની કેટલી છે? ઈ 4 ચોરસ સેન્ટીમીટર. તો કેટલું થયું? 18 માંથી 4 બાદ કરશો તો કેટલું થશે? બરાબર 16 ચોરસ સેન્ટીમીટર. કેટલું આવ્યું? 16 ચોરસ સેન્ટીમીટર. તો સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત કેટલો મળ્યો? 16 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે આગળ જોઈએ. અનુમાન કરો. આપણે અંદાજ લગાવીને પ્રશ્નનો જવાબ આપવાનો છે. અહીંયા કોનું ક્ષેત્રફળ વધારે છે? તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું? શું આપ્યું છે આપણને અહીંયા? કોનું ક્ષેત્રફળ વધારે છે? તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું? હવે તમારે તમારા પગની છાપનું અને પુસ્તકના પાનાનું બંનેનું માપ માપવાનું છે. અંદાજ લગાવશો તો કોનું માપ વધારે હશે? પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ એ તમારા પગની છાપ કરતાં વધારે હશે. તો કોનું આવશે વધારે? પુસ્તકના પાનાનું. પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ શું હશે? વધારે છે. પુસ્તકના આ પત્તાનું ક્ષેત્રફળ એ તમારા પગ કરતાં શું થશે? વધારે. એટલે પુસ્તકનું પાનું એ તમારા પગની જે છાપ છે એનાથી મોટું છે. કોનું ક્ષેત્રફળ ઓછું છે? અહીંયા આપણને આપ્યું છે કે કોનું ક્ષેત્રફળ ઓછું છે. 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટનું? શું કીધું છે? 5 રૂપિયાની 2 નોટ લેવાની અને 100ની 1 નોટ લેવાની. એ બંનેને 5 રૂપિયાની 2 નોટ ભેગી કરશો એ 100 રૂપિયાની નોટ કરતાં મોટી થાય છે કે નાની એ જોવાનું છે. તો કોણ મોટું થશે? 100 રૂપિયાની જે નોટ છે, 100 રૂપિયાની 1 નોટ, એ 5 રૂપિયાની 2 નોટો ભેગી કરશો તો એનાથી શું થશે? નાનું. તો 100 રૂપિયાની 1 નોટનું ક્ષેત્રફળ એ 5 રૂપિયાની 2 નોટના ક્ષેત્રફળ કરતાં શું હશે? ઓછું. શું આવશે? 100 રૂપિયાની 1 નોટનું ક્ષેત્રફળ
पांच रुपयानी बे नोटनो नोटना शित नोटना क्षेत्रफळ थी ओछू थसे। दस रुपयानी नोट जुओ, तमारे घरमां दस रुपयानी नोट हशे, तमारे दस रुपयानी नोट जोवानी, एनुं क्षेत्रफळ सौ चौरस सेंटीमीटर करता वधारे छे के ओछू ए तमारे मापवानुं। तमारे सौ रुपयानी नोट लेवानी, एनी लंबाई अने पहोळाई फूटपट्टीनी मददथी तमे मापशो અને પછી એનું તમારે ક્ષેત્રફળ શોધવાનું। તો એ સો ચોરસ સેન્ટીમીટર કરતાં વધારે થાય છે કે ઓછું, તો એમાં શું થશે, દસ રૂપિયાની જે નોટ છે એનું ક્ષેત્રફળ સો કરતાં વધારે નહીં થાય। શું થશે, સો કરતાં વધારે નહીં થાય, પણ સો કરતાં એ ઓછું થશે। સો કરતાં એનું વજન કેવું થશે, ઓછું। હવે આપણ ડી આપે, એક આગળ પ્રશ્ન આપે છે, વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે, શા માટે। અહીંયા એક વાદળી રંગનું ક્ષેત્રફળ આપ્યું છે, એક વાદળી રંગનો આકાર એટલે કે આ ત્રિકોણ આકાર આપેલો છે, અને આ એક લંબચોરસનો આકાર આપ્યો છે, અને આપણને શું કીધું છે કે આનું ક્ષેત્રફળ એ આના કરતાં વધારે છે। આપણને પૂછ્યું છે કે આનું ક્ષેત્રફળ આનાથી વધારે છે, તો કઈ રીતે, તો શું થશે આમાં, આનું ક્ષેત્રફળ એ આનાથી વધારે છે નહીં, પરંતુ આ બંનેનું ક્ષેત્રફળ કેવું છે, સરખું છે। અહીંયા આપણને શું કીધું છે, વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ એ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે, શા માટે। આ જે પીળા રંગનો આકાર છે એને અહીંયા આ જે લીટી વચ્ચે આપેલી છે ત્યાંથી તમે બે ટુકડા કરી દેશો અને આ રીતે એને જોડી દેશો, તો આ બંનેનું ક્ષેત્રફળ શું થાય છે, સરખું થાય છે, પરંતુ આકાર એમનો અલગ છે, તો બંનેનું ક્ષેત્રફળ કેવું છે, સરખું છે। ક્ષેત્રફળ શું છે, સરખું છે। પણ આ જે પીળા રંગનો જે ભાગ છે ચોર, એને વચ્ચેથી તમે કટ કરી દેશો અને આ રીતે જોડશો તો એ સરખું થઈ જશે। હવે આગળ, પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે, શા માટે। શું આપ્યું છે આપણને, પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે, શા માટે। તો જે પીળા રંગના આકારની પરિમિતિ છે એ વાદળી રંગના આકારની પરિમિતિથી ઓછી છે, તમે માપશો તો પીળા રંગના આકારની પરિમિતિ એ 11 સેન્ટીમીટર થશે। પીળા રંગના આકારની પરિમિતિ 11 સેન્ટીમીટર થશે અને વાદળી રંગના આકારની પરિમિતિ એ વાદળી રંગના આકારની પરિમિતિ 12.5 સેન્ટીમીટર થશે। તો પીળા રંગના આકારની પરિમિતિ એ વાદળી રંગના આકારની પરિમિતિથી ઓછી છે। હવે આગળ જોઈએ, મારો હાથ કેટલો લાંબો, તમારી હથેળીને બાજુ પરના ચોરસ ખાના પર મૂકી આંકી લો। અહીંયા એક ચોરસ આપ્યું છે, એમાં તમારે તમારો હાથ મૂકવાનો અને એને દોરી દેવાનો। તમારે તમારી હથેળીનું ક્ષેત્રફળ શોધવું છે, તો આ રીતે તમારી હથેળી અહીંયા મૂકી આ રીતે પંજો
દોરી દેજો. એમાં આખા ચોરસ માટે આ રીતે મેં ઊભી લીટી દોરી છે, એટલે એક એક દોર્યા છે, અને અડધાથી વધુ ચોરસ એટલે કે અડધાથી થોડા વધારે આકાર હોય, એટલે કે આજે મેં સાચાનું નિશાની આપી છે જે અડધા ચોરસથી થોડા વધારે છે, અને અડધા ચોરસ અને અડધા ચોરસ માટે મેં આ રીતે ચોકડી કરી છે. તો આખા ચોરસ કેટલા છે? તો આખા ચોરસ ગણશો તો એ 53 ચોરસ થાય છે, અને અડધાથી વધારે એટલે કે જે જેનું માપ અડધાથી વધુ હોય તેવું. આ ચોરસ તમે જુઓ છો તો એનું માપ કેટલું છે? અડધાથી વધારે છે, તો એને સાચાની નિશાની આપી છે. તો એવા કેટલા છે? 1 2 3 4 5 અડધાથી વધુ 5 છે. અને અડધા ચોરસ કેટલા છે? જે આ ચોકડી ચોકડી કરી છે એ બધા અડધા ચોરસ છે. જો તમે અહીંયા જોઈ શકો છો, આ ચોરસ અડધો છે, અહીંયા પણ અડધો ચોરસ છે ને. તો આ જે ચોકડી ચોકડીવાળા તમે ગણશો તો એ થાય છે 42. તમે ગણશો આ ચોકડીવાળા, એ થશે 42. જે અડધા ચોરસ છે, આ સાચાની જે નિશાનીવાળા છે એ અડધાથી વધારે ચોરસ છે, અને આ જે ઊભી લીટીવાળા જે નિશાની કરી છે એ આખા ચોરસ છે, જે 53 ચોરસ થાય છે. તો આનું ક્ષેત્રફળ કઈ રીતે શોધીશું? તો આપણે ક્ષેત્રફળ શોધવા માટે તમારી હથેળીનું ક્ષેત્રફળ, એના માટે આપણે પહેલાં આખા ચોરસની સંખ્યા બરાબર 53, અડધાથી વધુ ચોરસની સંખ્યા બરાબર 5, અડધા ચોરસની સંખ્યા બરાબર 42 આ રીતે લખી દઈશું. આ જે છે મારા હાથની પંજાની નિશાની છે, એટલે આ ચોરસ તમારે ઓછા આવશે. ક્ષેત્રફળ બરાબર પહેલાં આખા ચોરસની સંખ્યા એના 1 વડે ગુણીશું, વત્તા અડધાથી વધુ ચોરસની સંખ્યા જે છે એને પણ 1 વડે ગુણીશું, વત્તા અડધા ચોરસની સંખ્યાને આપણે 1/2 વડે ગુણીશું. તો આખા ચોરસની સંખ્યા કેટલી છે? 53. તો 53 × 1 વત્તા 5 × 1 એટલે કે અડધાથી વધારે ચોરસ, એની સંખ્યા કેટલી છે? 5. એટલે કે 5 × 1 વત્તા અડધા ચોરસની સંખ્યા કેટલી છે? 42. 42 × 1/2. હવે 53 × 1 કરશો તો કેટલા આવશે? 53. 5 × 1 કરશો તો 5. હવે 42 ભાગ્યા તમે 2 કરશો તો 21 આવશે. હવે આ 3નો સરવાળો તમે કરશો તો કેટલો આવશે? 79 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે આજે અહીંયા સુધી રાખીએ આજનું તમારું હોમવર્ક. આ તમારું હોમવર્ક છે. હોમવર્કની અંદર છે તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે. જે રીતે તમે તમારી હથેળીનું ક્ષેત્રફળ શોધો એ રીતે તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ શોધવાનું અને એ કેટલું છે તે લખવાનું છે. પછી આપ્યું છે કે તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ તમારા ક્ષેત્રફળથી કેટલું વધારે કે ઓછું છે, એટલે તે તમારા મિત્રનું જે હથેળીનું ક્ષેત્રફળ આવ્યું તે અને તમારું ક્ષેત્રફળ આવ્યું તે એ બંને એનું સરખામણી કરવાની, કોનું વધારે છે કોનું ઓછું છે તે. એ જ રીતે કોના પગની છાપ મોટી છે, તમારી કે તમારા મિત્રની. પછી અહીંયા આપી છે તમારા બંને પગની છાપનું ક્ષેત્રફળ સરખું છે. તમારા બંને પગની જે છાપ છે એનું માપ સરખું છે કે નહીં એ તમારે શોધવાનું છે.